Good morning, student. Very good morning. Today, 28 December 2020, Monday. Okay, standard second, subject maths. Sri Saraswati Sisu Kunj Vagwala Borsal. Maths chapter topic subject ni andar. Apne agao online class ma ane offline video ma. પણ એક ટોપિક્સ આપણે ભણ્યા શીખીએ છીએ કયો લાઇન્સ એન્ડ લાઇન્સ લીટીઓ લીટીઓ ઓકે લીટીઓને આપણે કઈ રીતે આકૃતિ બની શકે છે કયા વણાંકોથી આખો ફેસ બને છે કેવી આકૃતિઓ બને છે કેવી ડિઝાઇન બને છે એ આપણે શીખીએ છીએ અત્યાર સુધી આપણે છે ને લખી લખી દાખલા ગણી ગણીને ઘણા બધા આપણે તૈયારી કરી દીધી પણ આ ટોપિક આખો એવો છે કે આપણે બધા એન્જોય સાથે આ ટોપિકને શેર કરીએ છીએ ઓકે કેવી રીતે કરીએ છીએ કે સ્ટેન્ડિંગ લાઇન સ્લીપિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન એ રીતે આપણે કઈ રીતે લીટીથી જ આપણે આ દરેક પિક્ચર ડ્રો કરીએ છીએ પિક્ચર દોરીએ છીએ બરાબર ફક્ત આપણે કોઈ કર્વ હોય એટલે કે વણાંકોથી પણ આપણે નવી ડિઝાઇન બનાવીએ છીએ તો આજનો આપણો ટોપિક છે કે ડ્રો ધ પિક્ચર યુઝિંગ કર્વ્સ વણાંકોથી ચિત્ર બનાવવાનું છે આપણે અત્યાર લગી સ્ટેન્ડિંગ લાઇન સ્લીપિંગ લાઇન સ્લેન્ડિંગ લાઇન એનાથી ચિત્ર બનાવ્યા બરાબર અને આજનો આપણો ટોપિક છે કે આપણે વણાંકોથી એ રીતે આપણે પિક્ચર બનાવવાના છે ચિત્ર બનાવવાના છે તો એ તો તમને બધાને બહુ જ ગમે છે બરાબર હવે હું તમને બોર્ડ ઉપર બે કે ત્રણ ફેસ દોરું એ ફેસ તમારે તમારી નોટમાં થ્રી ટાઈમ દોરવાનો આવશે કેટલી વખત દોરવાનો આવશે થ્રી ટાઈમ ઓકે તો તમે બધાય તમને બધાને ફેસ દોરવાનો કે સરસ તમે તો રાઉન્ડ દોરી અને દોરી લો છો બરાબર પણ હવે આપણે આજે એ જ ફેસ આપણે થોડો સ્માઈલી દોરવાનો છે બરાબર હસતો આવે રડતો આવે પછી એનું હોઠ ઉપર આવે હોઠ નીચે આવે એ રીતેના આપણે સ્માઈલી પિક્ચર દોરવાના છે ઓકે તો બધાને સ્માઈલી પિક્ચર દોરવા તો ગમે છે ને તો ચલો આપણે સ્માઈલી પિક્ચર દોરવા રેડી ઓકે તો આપણું પહેલું સ્માઈલી પિક્ચર છે કે એક મે રાઉન્ડ કર્યું બરાબર રાઉન્ડ રાઉન્ડ ની અંદર આપણે બે આંખો કરી આપણે એક સ્માઈલી છે પછી અહીંયા આપણે કોણ નો કરી દીધું ઓકે આ રાઉન્ડ થોડું ત્રાસું દોરાય છે તો એના માટે આપણે શું કરીશું કે એને ત્રાસું ના કે કામ સીધું કરી શકાય બરાબર પણ એ રીતે આપણે ટાઈપ ઓફ બીજી વખત બીજી વખત શું કરીશું કે આપણે બીજું રાઉન્ડ આ રીતે કરી શકીએ બરાબર કારણ કે ચિત્ર દોરતી વખત આપણે કોઈ પણ પ્રકારના ફેસ કે એ કરી શકીએ આ રીતે કર્યા પછી આ આપણે આ ઉભું કવર કરે છે આપણે આમાં આવું કરી ઓકે તો આવા સ્માઈલી ચિત્રો આપણે શીખવાના છે ને દોરવાના છે ત્રીજું સ્માઈલી ચિત્ર આપણે કરી શકીશું કે આપણે ઉપર નીચે ન્યુ આઈઝ દોરી છે હવેના સ્માઈલી ચિત્રમાં આપણે ફક્ત તો એ જોઈને તમારે એ સ્માઈલી ચિત્ર
તમને અત્યારે મેં તમને આ પાંચ જો કે મારું ડ્રોઈંગ તો બહુ સારું નથી એટલે ગ્રાઉન્ડ થોડા ગમે તેમાં દોરાયા છે, તમે તમારી રીતે આ રીતે પણ આપણે દોરતા શીખવાનું છે. ઓકે, તો સ્માઈલી ચિત્ર મેં તમને પાંચ આ રીતે નમૂના પરમાં સમજાય છે. વર્કશીટમાં પણ તમને છ સાત પિક્ચર આવા આપીશ, એ સિવાય પણ તમારે પાંચ થી સાત સ્માઈલી ચિત્ર તમારી જાતે દોરવાના છે. ઓકે, કોઈ પણ પ્રકારના સ્માઈલી ચિત્ર દોરી તમારે ઓછામાં ઓછા 15 સ્માઈલી ચિત્ર નોટમાં દોરવાના રહેશે. મજા આવશે બેટા દોરવાની? વેરી ગુડ, કારણ કે દોરતા તો દોરવાની તો બધાને બહુ જ ગમે અને એ આપણે એન્જોય માં છે, બરાબર? તો આપણી વર્કશીટનો આજનો ક્વેશ્ચન હશે, ડ્રો ધ પિક્ચર યુઝિંગ કર્વ્સ, વણાંકોથી ચિત્ર બનાવો. તમને મેં પાંચ સમજાવ્યા છે, વર્કશીટમાં પણ થોડા નમૂના આપીશ અને એ સિવાય તમારે 15 ચિત્ર આવા નોટમાં બનાવવાના રહેશે. ઓકે, આપણે હવે સેકન્ડ એક બીજો જોઈએ કે આપણને બધાને ડાન્સ કરવાનો બહુ ગમે, બરાબર? તો એવું ડાન્સિંગ નૃત્ય કરતી આપણે થોડીક આકૃતિઓ દોરીએ, બરાબર? કેવી રીતે દોરીએ છીએ કે સ્ટેન્ડિંગ સ્લીપિંગ કરવાનો જ ઉપયોગ કરીને આપણે એવી ડાન્સિંગ પદ્ધતિ ડાન્સિંગ કરતા મેથડથી આપણે થોડા ચિત્રો શીખીએ. ઓકે, તો આપણે આગળ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે. ઓકે સ્ટુડન્ટ, તો આપણે સેકન્ડ ટોપિક જોઈશું કે ડ્રો ધ ડાન્સિંગ પિક્ચર યુઝિંગ લાઇન્સ એન્ડ કર્વ્સ. ડ્રો ધ ડાન્સિંગ પિક્ચર્સ યુઝિંગ લાઇન્સ એન્ડ કર્વ્સ. ઓકે, લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્રો બનાવો. લીટીઓ અને વળાંકોથી આપણે નૃત્ય ચિત્ર બનાવવાનું છે. મેડમ સરસ બોર્ડ પર નૃત્ય કરતા બતાવી છે, બરાબર ને? તો આપણે આ રીતે દોરવાની છે કે સર્કલ કર્યા પછી આ રીતે આપણે ગોળ કર્યા પછી વણાંકમાં આપણે અર્ધગોળ કર્યા પછી સીધી લીટી આડી લીટી ઊભી લીટી પછી સ્ટેન્ડિંગ લાઈન આમ સ્લીપિંગ લાઈન, બરાબર? આ રીતે લાઈન કરીને જ આપણે રાઉન્ડ કર્યા પછી સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન આપણે આ રીતે તમારે લીટી અને વણાંક આ બંનેનો ઉપયોગ કરી અને આવી નૃત્ય કરતી સરસ ક્રિયા દોરવાની છે, બરાબર ને? સેકન્ડમાં આપણે શું ડિફરન્સ થયો છે કે અહીંયા આપણે બંને સ્ટેન્ડિંગ લાઈન દોરી છે અને સ્લીપિંગ લાઈન. અહીંયા આપણે શું કરી છે કે એ ત્યાં આગળ સ્ટેન્ડિંગ લાઈન તો દોરી છે પણ અહીંયા આગળ આપણે કઈ ધાર લાઈન દોરી દીધી છે, સ્લેન્ડિંગ, બરાબર? બાકી થોડી ત્રાસી લેતી દોરી છે. પછી આની અંદર પણ આપણે સ્લેન્ડિંગ લાઈન દોરી છે, સ્લેન્ડિંગ લાઈન દોરી અને આપણે આ ચિત્ર પૂર્ણ કરેલું છે. તો આ રીતે તમારે આજની વર્કશીટની અંદર પણ મારે તે ચિત્ર આપીશ. આ સિવાય પણ તમને કોઈ એવા ડાન્સિંગ ચિત્ર મળે તો તમારી જાતે તમારે બીજા ત્રણ ચિત્ર ડાન્સિંગ દોરવાના છે. ઓકે, વર્કશીટની અંદર તમારી વર્કશીટમાં હોય એ સિવાયના ત્રણ પિક્ચર તમારી જાતે તમારે ડાન્સિંગના દોરવાના છે. ઓકે બેટા, તો આ રીતે આપણે આ દોરતા આપણા હાથની જે કળાઓ છે આપણા હાથની મુવમેન્ટથી આપણે આ પિક્ચર સરસ દોરવાના છે. ઓકે, હવે આપણે એક એક્ટિવિટી કરીશું બેટા. આ રીતે આપણે આગળના ટોપિકમાં આપણે સમજાતા કે 1 થી 10, 1 થી 0 આપણે સરસ સ્ટેન્ડિંગ લાઈન સ્લીપિંગ લાઈન સ્લેન્ટિંગ લાઈનથી આપણે લાઈનથી આપણે કર્યા હતા, બરાબર ને? નંબર એ થી ઝેડ પણ આપણે નંબર તો શીખી ગયા છે, એ આપણે લીટીથી શીખી ગયા છે. હવે આજની એક એક્ટિવિટી છે ને એ બેટા દિવાશ્રીથી કરવાની છે. ઓકે, હું તમને એક સરસ દિવાશ્રીથી એક્ટિવિટી બતાવું છું, શીખવું છું. એ પ્રમાણે તમારે ઘેર એક્ટિવિટી કરી અને એના વિડીયોઝ અથવા ફોટા તમારે મને મોકલવાના છે. ઓકે, તમને બધાને ખબર છે કે હવે આપણે જે આપણી એક્ઝામ સિસ્ટમ છે એમાં તમારું એનાલિસિસ સિસ્ટમ આપણે એપ્રોવલ કરેલી છે, બરાબર ને? એનાલિસિસમાં શું કે તમારું ડે વાઇઝ ડે તમારું એનાલિસિસ થાય છે દરેક ટોપિક ઉપર. તમે સરસ મને વર્કશીટ વિડીયો મારા વિડીયો જુઓ છો, વર્કશીટ મોકલો છો, હોમવર્ક કમ્પ્લીટ સારા અક્ષરે સરસ
वंचाय एवा अक्षरे लखीने तमे मोकलो छो प्लस के तमने ऑनलाइन क्लास में हूँ क्वेश्चन करूँ छू ओरल मौखिक पूछू तो तमने आंसर आपो छो पछी तमने कोई एक्टिविटीज ना विडियोस मोकलू छू तो तमे मने एक्टिविटी करीने रिवर्स तमे पाछो मने तमारो एक्टिविटी करेलो विडियो मोकलो छो आनु पण नियमित तमारा माटे मार्किंग एनालिसिस थाय छे અને આ બધા એનાલિસિસના આધારે તમને એક્ઝામમાં માર્ક્સ મળશે બરાબર આખા આપણા સેમિસ્ટરના આ રીતે એક્ટિવિટી એનાલિસિસ પ્લસ સબ્જેક્ટ વાઇઝ એનાલિસિસના 50 માર્ક્સ છે ઓકે તો 50 માર્ક્સમાંથી તમને બધાના માર્ક્સ મળે છે એટલે બધાએ સરસ એક્ટિવિટી કરીને એના વિડીયોઝ પ્લસ કે હોમવર્ક ક્લાસ વર્ક ઓનલાઈન ક્લાસમાં જોડાવાનું આ બધાના માર્ક્સ તમારે લેવા માટે સરસ તૈયારી કરવાની છે અને ફાઇન ફાઇન તમારા વિડીયોઝ મને મોકલવાના છે તો આપણે બધા રેડી ને સરસ એક્ટિવિટી કરવા તો આજની એક્ટિવિટીમાં ફક્ત તમારે દિવાશ્રીનો જ ઉપયોગ કરવાનો છે દિવાશ્રી તો બધાના ઘેર હોય જ તો આપણે દિવાશ્રીના ઉપયોગથી સરસ એક એક્ટિવિટી શીખીએ ઓકે બેટા તો આપણે એક્ટિવિટી કરીશું ઓકે સ્ટુડન્ટ તો આપણે જે દિવાશ્રીથી સરસ તમને એક્ટિવિટી શીખવવા જઈ રહી છું તો તમે જુઓ કે આપણે પહેલાં 1 2 3 4 5 આપણે સરસ દિવાશ્રીથી ગોઠવ્યા છે ઓકે હવે આપણે આ ગોઠવેલા છે એ પ્રમાણે આપણે ફરી જો તમને ગોઠવતા શીખવું તો પહેલાં આપણે એક સળી સ્ટેન્ડિંગ લાઇનમાં મૂકવાની છે દિવાશ્રીની પછી એની નીચે બીજી સળી મૂકીશું ઓકે બેટા પછી જુઓ તમે એક આમ આપણે સ્લેન્ટિંગ લાઇનમાં એટલે કે ત્રાસી સળી મૂકીશું નીચે એક સ્લીપિંગ લાઇનમાં મૂકી દઈશું તો આપણો શું થઈ ગયો છે બેટા 1 ઓકે પેલો ઉપરનો 1 છે એવો નીચેનો 1 પણ ગોઠવાઈ ગયો ને હવે આપણે સેકન્ડ નંબર ગોઠવીએ સેકન્ડ નંબરમાં આપણે શું કરીશું પહેલાં એક સળી આમ આડી મૂકી દઈશું પછી એની જોડે નીચે એક બીજી ઊભી પછી એક નીચે આડી મૂકીશું ઓકે પછી એક ઊભી મૂકીશું પછી એક આડી મૂકીશું તો આ આપણો કયો નંબર થઈ ગયો બેટા 2 નંબર કયો નંબર થઈ ગયો 2 નંબર હવે આપણે 3 નંબર બનાવીશું તો 3 નંબર માટે પણ આપણે પહેલાં એક આડી મૂકી દઈશું પછી ઊભી મૂકી દઈશું પછી આડી મૂકીશું જોજો હા બરાબર મુકાઈ છે આડી હા આપણો 3 દેખાય ને એવી મુકાવા દેવાની છે પછી આ પાછી એક ઊભી મૂકી દઈશું પછી આડી મૂકી દઈશું ઓકે તો આપણો કયો નંબર થઈ ગયો બેટા 3 પછી 4 નંબર માટે આપણે પહેલાં ઊભી મૂકી પછી એની બાજુમાં આડી મૂકી દઈશું પછી આ બાજુ આ ઊભી કરી દઈશું એક અને 4માં તો નીચે એક માખ્યું હોય ને પાછું તો આપણે બીજી એક ઊભી કરી દીધી તો આ કયો નંબર આપણો થઈ ગયો 4 નંબર હવે 5 નંબર માટે આપણે શું કરીશું કે પહેલાં આડી મૂકી દીધી પછી ઊભી મૂકી દઈશું પછી એની જોડે આડી મૂકીશું ઓકે પછી પાછી ઊભી મૂકી પછી આડી મૂકી તો આપણો કયો નંબર થઈ ગયો છે બેટા 5 નંબર કયો નંબર થઈ ગયો છે 5 નંબર તો તમારે પણ આ રીતે નંબર ગોઠવતા ગોઠવતા આ રીતે સરસ વિડીયોઝ બનાવવાનો છે ઓકે એટલે તમારે 1 થી 5 નંબર જોયા હવે આપણે ABCD જોઈએ 1 થી 5 નંબર તો મેં તમને ગોઠવતા શીખવ્યા છે તમે આથી વધારે પણ 1 થી 10 સુધીના નંબર પણ ગોઠવી શકશો ઓકે બેટા હવે આપણે એથી ABC જોઈએ કે ABCD કેવી રીતે ગોઠવાય તો એ પણ આપણે જોઈ લઈએ ઉપથી 4 5 નંબર તમને મેં ગોઠવતા શીખવ્યા છે હવે આપણે આ 1 થી 5 નંબરને હું સાઈડ પર કરી દઉં અને A થી Z સમજાવું બરાબર તો A થી Z તમને હું 4 લેટર સમજાવું છું પછી તમારે અગેન આગળના લેટર કરવાના છે તો આપણે પહેલાં A જોઈશું એ માટે પણ આપણે પહેલાં સ્ટેન્ડિંગ લાઇન માટે 2 દિવાસળી આપણે ઊભી ગોઠવી દીધી પછી એક આડી ગોઠવી દઈશું પછી બીજી જોડે ઊભી ગોઠવી દઈશું પછી ઊભી ગોઠવી દઈશું હવે આ તો આપણે ખાલી ખોખા જેવું થઈ ગયું તો વચ્ચે આપણે એક લીટી કરવી પડશે સ્ટેન્ડિંગ સ્લીપિંગ લાઇન માટે તો આ વચ્ચે કાઢી દિવાસળી મૂકી દીધી બરાબર બેટા હવે આપણે B બનાવીશું તો B માટે આપણે પહેલાં ઊભી લીટી માટે એક આડ ઊભી લીટી દિવાસળી મૂકી દીધી પછી બીજી ઊભી મૂકી દીધી પછી એક આડી મૂકી દઈશું પછી ઊભી મૂકી દઈશું
પછી વચ્ચે ગોળ કરવું પડશે ને આપણે, એટલે એક આડી મૂકી દઈશું, એટલે એક રાઉન્ડ થઈ ગયો. સેકન્ડ રાઉન્ડ કરવા માટે આપણે એક તો ઊભી મૂકેલી છે તો બીજી મૂકી દઈશું, ત્રીજી એક આડી મૂકી દઈશું, બરાબર. તો આપણો આ બી ફોર બોલ બની ગયો. હવે સી બનાવવા માટે જોવો કે એક ઊભી લીટી કરવા માટે આપણે બે દિવાસળી ઊભી કરી દીધી, એક ત્રીજી આમ આડી કરી દઈશું, ઓકે. પછી એક ચોથી આમ આડી કરી દઈશું, સી ફોર કેટ. હવે ડી બનાવવા માટે આપણે એક આડી મૂકી દઈશું, એક ઊભી મૂકીશું, પછી બીજી પણ એની સાથે નીચે ઊભી મૂકીશું, પછી એક આડી મૂકી દઈશું. હવે ડી માટે આપણે કેવી રીતે બે ઊભી મૂકવી પડશે, એટલે વન અને ટુ આપણે ઊભી કરી દીધી, ઓકે બેટા. તો આ શું થઈ ગયો, ડી ફોર ડોગ. તો આ રીતે તમારે ઝેડ સુધીના અક્ષર તમારાથી શક્ય તેટલા બને એટલા તમારે બનાવી અને તેનો વિડીયો તૈયાર કરવાનો છે, ઓકે બેટા. તો આજની આપણી આ વર્કશીટની અંદર ટુ ક્વેશ્ચન તમારે જાતે ડ્રો કરવાના છે. સ્માઈલી ચિત્ર ક્વેશ્ચન વનમાં દોરવાનું છે, ક્વેશ્ચન ટુમાં તમારે નૃત્ય કરતી ઢીંગલી દોરવાની છે, અને થર્ડ ક્વેશ્ચન તમારો આ રીતે એક્ટિવિટીનો છે. તો આજે દરેક સરસ એક્ટિવિટી કરી અને મને લગભગ બે દિવસની અંદર તમારે એક્ટિવિટીઝ મને મોકલવાની છે. વર્કશીટનું વર્ક તમારે આજે સાંજ સુધીમાં મોકલવાનું છે, અને એક્ટિવિટીનું વર્ક તમારે વિડીયો કે ફોટા તૈયાર કરી અને મને બે દિવસ સુધીમાં મોકલવાના છે. આ એક્ટિવિટીના તમને માર્ક્સ મળશે, એટલે દરેક વિદ્યાર્થી આવી સરસ એક્ટિવિટી બનાવી અને મને મોકલી આપશો, ઓકે બેટા. બાય, ટેક કેર, જય હિન્દ, ગુડ બાય.